આપણે ક્યારે ક્યાંક ભૂલાત કરવું પડે. તમે બધા અહીંયા બેઠા છો, મને ખબર છે કે બહુ જુદા એવા આર્થિક સ્તરના લોકો છો. એટલીસ્ટ અહીંયા જે બેઠા છે એમાંથી કોઈ પોતાના બાળક માટે ખર્ચો ન કરી શકે તેવું કોઈ મારી સામે નથી. ઇટ્સ અ ક્લિયર. કારણ કે આપણે આપણું બધું જ જેના માટે થઈને કરીએ છીએ એ બાળક માટે જ હોય છે. પણ તકલીફ ક્યાં રહી જાય છે? આપણે આ વાત બધા જાણીએ છીએ છતાં પણ ક્યારેક અમલમાં નથી મૂકી શકતા. તો તકલીફ ત્યાં રહી જાય છે કે એ વસ્તુ આપણા વર્તનમાં હોતી નથી. કેટલાક સામાજિક દેખાવો બહુ સ્પષ્ટ રીતે તમને બિલકુલ કડવું લાગે તો પણ હું કહીશ, હું કોઈ સ્વાર્થથી અહીંયા આવ્યો નથી. ઇટ્સ વેરી ક્લિયર. મારો હંમેશા એવો આગ્રહ હોય કે કોઈ શિક્ષણનો કાર્યક્રમ હોય હું અચૂક આવું, હા હું જીવતો હોવ એટલે હું આવશે. ઇટ્સ માય પ્રોમિસ ટુ માય સેલ્ફ. મારી જાત માટે આવું કહી શકું કારણ કે મને દેખાય છે દીકરા દીકરીઓમાં જે પ્રશ્નો આવે છે, માતા પિતામાં જે પ્રશ્નો આવે છે, ફેમિલીમાં જે પ્રશ્નો આવે છે, એ એટલા બર્નિંગ પ્રોબ્લેમ્સ છે કે કદાચ ભારત પાકિસ્તાનની વચ્ચે સુલેહ થઈ જાય પણ આનું સોલ્યુશન ક્યારે નહીં મળે, નહીં મળે ને નહીં મળે. કાશ્મીરનો પ્રશ્ન પણ હલ થઈ શકે પણ એક વખત બાળકની ઉંમર વીતી ગઈ સાહેબ, પછી કદાચ તમે બે જણા ગમે તે કરશો કે તીર એક વાર છૂટી ગયા પછી પાછું ક્યારે આવવાનું. અને મેં એવા અસંખ્ય દાખલા મારી શાળામાં જોયા છે, સમાજમાં પણ જોયા છે અને તમે બધા છાપામાં રોજ વાંચો છો. આપઘાતનો કિસ્સો હોય કે પછી બીજા લવ મેરેજના કિસ્સાઓ હોય કે પછી કોઈ છેડતીના કિસ્સાઓ હોય કે બધા જ ઘણા બધા કિસ્સાઓ છે, આ બધાની પાછળ અસર કરતું એક માહોલ જે છે, મુદ્દો જે છે એ છે માહોલનો છે. અને આજનો મારો વિષય પણ મેં કેવલભાઈને પસંદ કરીને મને કહ્યું હતું કે સાહેબ શાળાનો માહોલ અને ઘરનો માહોલ બિલકુલ નહીં.
એટલે આવા સંજોગોમાં વાદ છે એના ઘડતર કે તમે એના ઘડતરને કઈ દિશામાં લઈ જાઓ આપણે એવું નથી કે તમે એને તફાવત લાગુ છે બરોબર આપણે છોકરી છે તો વોઇસ જોડે ન બોલવું જોઈએ મારી બેટી છોકરાઓ જોડે જ રમે છે હમણાં સુરતમાં કાર્યક્રમમાં જવાનું